नमस्कार, बुलेटिन इंडिया ना खास कार्यक्रम में आपनु स्वागत छे अने हुं छुं आपनी साथे मित्तल। आपने आ कार्यक्रम में दर रोज अलग अलग विषय पर आपना अथवा आपने लगता प्रश्नों सचोट समाधान मेळववा माटे निष्णातो साथे चर्चा करता होईए छे। त्यारे घणा बधा एवा विषयो होय जेना पर चर्चा करवी, जागृतता फैलावी खूब ज जरूरी थई जती होय छे। त्यारे आज आपणे वात करी रह्या छे पोषक तत्वोनी, કે જે શરીરને પોષણ પૂરું પાડે છે। પોષક તત્વો સ્વસ્થ રહેવામાં ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, તેથી સંતુલિત અને પોષણયુક્ત આહાર લેવાની સલાહ આપવામાં આવતી હોય છે। ત્યારે વિટામિન્સ અને મિનરલ્સની ઉણપને કારણે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ સર્જાતી હોય અને ઘણી નાની મોટી સમસ્યાઓનો પણ ખતરો રહેતો હોય, અને આ કારણોસર લોકો તેમના આહારમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો ભરપૂર રાખવાનો પ્રયાસ કરતા હોય। જો કે કેટલીક વખત કેટલાક કારણોસર વિટામિન્સ અને મિનરલ્સનું વધુ પડતું સેવન પણ જોખમ ઊભું કરી શકે છે, અને તેની જાણકારી આજે આપણે મેળવીશું। અને તેના માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ન્યુટ્રિશનિસ્ટ રૂચા મજમુનદાર મહેતા જી। રૂચાજી, આપનું સ્વાગત છે બુલેટિન ઇન્ડિયામાં। થેન્ક યુ જી। રૂચાજી, આપણે પોષક તત્વોની વાત કરી રહ્યા છીએ ત્યારે પોષક તત્વોના વધારે પડતા પ્રમાણનું જે સેવન કરવામાં આવશે તેની વાત કરવાની છે, પરંતુ તે પહેલા પોષક તત્વો શું છે અને તે કેટલા છે અને કયા કયા છે તેની માહિતી આપશો। મુખ્ય પોષક તત્વોની આપણે વાત કરીએ તો એમાં પ્રોટીન, ફેટ્સ અને કાર્બોહાઇડ્રેટ્સ, અને એની સાથે વિટામિન્સ, મિનરલ્સ અને પાણી, આ છ પોષણના મુખ્ય ઘટકો છે। એની અંદર એમના પોતાના વિભાજિત ઘટકો હોય છે, પણ મુખ્ય આ છ ઘટકો છે, અને આ સિક્સ મેજર ન્યુટ્રિયન્ટ્સ જેને આપણે કહીએ, એમનું પોતાનું આપણા શરીરની અંદર પોતપોતાની રીતે ખૂબ જ મહત્વ છે। કે જેમ કે પ્રોટીન છે એ આપણા મસલ્સને તૈયાર કરે છે, આપણા શરીરની અંદર કઈ વેર એન્ડ ટેર હોય એને એ રિપેર કરે છે। ફેટ અને કાર્બોહાઇડ્રેટ્સ નું કામ છે આપણને એનર્જી આપવાનું, આપણે શરીરના અંદરના અંગોને એનર્જી આપવાનું, અને આપણે જે બહાર કામ કરતા હોઈએ જેમ કે ઉઠવું, બેસવું, સૂવું, એ સિવાય કાર ચલાવવી, ચાલવું, એક્સરસાઇઝ કરવી, આવા જે બધા કામ છે એ કામ કરવાની શક્તિ આપણને ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સ માંથી મળતી હોય છે। જ્યારે વિટામિન્સ અને મિનરલ્સ નું કામ છે આપણું રોગ પ્રતિકારક શક્તિ અને રોગ પ્રતિકારક તંત્ર, એટલે કે ઇમ્યુનિટી અને ઇમ્યુનિટી સિસ્ટમ, આ બેને મજબૂત બનાવવાનું અને મેન્ટેન કરવાનું। જી ચોક્કસથી, આપે જે પ્રમાણે કહી રહ્યા છો કે પોષક તત્વો એ આપણા શરીરને એક પોષક તત્વો જે છે તે પોષણ પૂરું પાડતું હોય છે, અને આ દરેક પોષક તત્વોને કારણે જ શરીર જે છે તે ઉર્જાયુક્ત બની રહેતું હોય છે અને દરેક પોષક તત્વોની જરૂર રહેતી હોય છે। ત્યારે આ જે તમામ પોષક તત્વો છે તે પોષક તત્વોને કેટલા પ્રમાણમાં લેવા જોઈએ, આપણા શરીર માટે તે કેટલા પ્રમાણમાં ઉપયોગી હોય છે? આપણે આપણે જે કઈ પણ રોજનો ખોરાક ખાતા હોઈએ છીએ, સંપૂર્ણ ખોરાક એટલે કે બેલેન્સ ડાયટ જેને આપણે કહીએ છીએ, કે એક થાળીની અંદર દાળ, ભાત, શાક, રોટલી, સલાડ, દહીં, છાશ અને કઠોળ, આ બધું જ હોય એને સંપૂર્ણ ખોરાક કહેવાય। એટલે કે બધા જ પોષક તત્વોનું વ્યવસ્થિત બેલેન્સ કરીને બનાવેલો ખોરાક જે હોય એને બેલેન્સ્ડ ડાયટ કહેવામાં આવે। બેલેન્સ્ડ એ આ બધું જ્યારે આપણે એક સરખી રીતે એક ટંક, આખા દિવસના બે મેજર મીલ હોય એમાંથી એક ટંક એટલે કે લંચમાં જ્યારે આપણે આ બધું વ્યવસ્થિત લેતા હોઈએ ત્યારે આપણા શરીરની અંદર આ બધા પોષક તત્વોની માત્રા જળવાઈ રહે છે। જ્યારે આપણું ખાવા પીવાનું આડું અવળું થઈ જાય, કે આપણે વ્યવસ્થિત ન જમતા હોઈએ, કે આ જે મેં કીધું એટલું બધું રોજે રોજ ન લેવાતું હોય, કે રોજ કોઈના ઘરમાં રોજ સવારના દાળ ના બનતી હોય, કોઈના ઘરમાં કઠોળ બનાવવાનો રોજે રોજ રિવાજ ના હોય, ખાલી રોટલી શાક ખાઈ લેતા હોય, તો આવા જ્યારે આવું થતું હોય ત્યારે કોઈ એક પોષક તત્વની ઉણપ ઊભી થવાની શક્યતા રહેતી હોય છે। પણ એવું આપણે આખા ભારત દેશની હું વાત કરું તો દરેક રીજનનું જે ટ્રેડિશનલ ખાણું જે છે, જેમાં આપણે દાળ ભાત, શાક, રોટલી, કઠોળ, કચુંબર, દહીં અને છાશ આવું કહીએ છીએ, પણ આ જ બધા જે ખોરાક છે, કાચો ખોરાક,
એ બધાને જુદી જુદી રીતે બનાવીને આખા ભારતમાં સંપૂર્ણ થાળી બનાવીને ખાવામાં આવતી જ હોય છે. કોઈ પણ ભારતનો ભાગ એવો નથી કે જ્યાં ફક્ત રોટલી શાક જ ખવાતું હોય કે ફક્ત દાળ ભાત જ ખવાતા હોય કે ફક્ત શાકભાજીને ફૂડ્સ જ ખવાતા હોય એવું છે જ નહીં. એટલે આપણા દેશની જે પદ્ધતિ છે એ તો સંપૂર્ણ ખોરાકની 100% છે, માત્ર આપણે એને દિવસે દિવસે ભૂલતા જઈએ છીએ અને પિઝા પાસ્તા પર ચડી ગયા છીએ. જી ચોક્કસથી ઋચાજી, આપે જે પ્રમાણે કીધું કે પોષક તત્વોની એક માત્રા જે છે તે મેન્ટેન રાખવી જોઈએ, પરંતુ અત્યારે લાઈફ સ્ટાઈલમાં કેવું થઈ ગયું છે કે લોકો પોષક તત્વો જો ખોરાકમાં ન લઈ શકતા હોય તો તેઓ અલગ અલગ રીતે પણ પોષક તત્વો લેવા માટેના પ્રયાસો કરતા હોય છે, અને આ પોષક તત્વો પોતાના ખાવામાં અને તે ગોળીઓ દ્વારા તો અથવા તો કોઈ પણ રીતે તે પોતાના ખોરાકમાં એડ કરતા હોય ત્યારે વધુ પ્રમાણમાં જે પોષક તત્વો છે તે શરીરમાં જ્યારે આવી જતા હોય છે ત્યારે આ વધુ પડતા જો પોષક તત્વો શરીરમાં આવી જાય તો તેનાથી શું કોઈ નુકસાન થતું હોય છે ખરા? હા ચોક્કસ. હવે સમજો કે નાની ઉંમરનું બાળક હોય, એટલે કે વધતી ઉંમર હોય, લગભગ 12-15-17-18 વર્ષની ઉંમરનું બાળક હોય, એ લોકો એક સમયે વધારે પોષક તત્વો, એટલે વધારે એટલે કયા કે પ્રોટીન વધારે ખાઈ લીધું, 2 ને બદલે 4 રોટલી ખાઈ લીધી, 1 ને બદલે 2 વાટકી ભાત ખાઈ લીધું, કે થોડું શાક વધારે ખાઈ લીધું, કે છાશ 2 પ્યાલા પી લીધી, તો એમને નુકસાન નથી થતું. કારણ કે એ લોકો એટલા બધા એનર્જેટિક હોય છે કે એમને એ બધી આ બધી મળેલી એનર્જી વપરાઈ જતી હોય છે. જેમ જેમ ઉંમર વધે અને જો વ્યક્તિ પોતાની ભૂખ ઉપરાંત, ભૂખ લાગી હોય એટલું ખવાઈ જાય પણ ભાવિઓ માટે મન રાખવા માટે જે વધારાનું ખાઈએ એ શરીરમાં વધી પડે હંમેશા, પછી એ ખોરાક હોય કે પોષણ હોય. તો આવું જ્યારે થતું હોય તો આપણા કુદરતી ખોરાકમાંથી કશું વધારે જાય ચરબી સિવાય તો એનોથી બહુ લાંબુ નુકસાન નથી થતું. ચરબી વધારે ગઈ તો 100% નુકસાન થાય, ખાંડ વધારે ગઈ તો 100% નુકસાન થાય. એ સિવાય શાક ખાઈ લીધું, દાળ ખાઈ લીધી, કઠોળ ખાઈ લીધું, એનાથી લાંબુ નુકસાન નથી થતું. નુકસાન ક્યારે થાય છે કે જ્યારે સમજણ વગર, જરૂર છે કે નહીં એની જાણ વગર, જ્યારે જીમમાં જાઓ કે ના જાઓ પણ પેલા સપ્લિમેન્ટ પ્રોટીન ના પાવડરો દૂધમાં નાખી નાખીને પીધા, કેમ તો પ્રોટીન તો ખાવું જ જોઈએ. તો આપણે દૂધ, દહી, પનીર, છાશ, દાળ, કઠોળ ઉપરાંત આ સપ્લિમેન્ટ પાવડર. એવી જ રીતે ઘરમાં સંપૂર્ણ બેલેન્સ ખોરાક ખવાતો હોય અને એની સાથે પણ દિવસમાં 1 કે 2 વખત ફ્રૂટ્સ ખાવાની આદત ઘરમાં હોય જ, તો આમાંથી આપણા શરીરની જરૂરિયાત પૂરી થઈ જતી હોય છે. પણ મારું છોકરું બહુ તંદુરસ્ત રહે એવું કરીને ઉપરથી હજી આપણે એને મલ્ટીવિટામિન ની ગોળીઓ આપ આપ કરે કે મારા મમ્મી પપ્પા બહુ ઘરડા થઈ ગયા છે એમને તો 2-3 મલ્ટીવિટામિન ની ગોળીઓ લેવી જ જોઈએ, આવું જ્યારે એટીટ્યુડ આવી જાય ત્યારે એ વિટામિન્સ અને મિનરલ્સ નો વધારો આપણા શરીરમાં થઈ જાય છે. તો બાળક નાનું હોય કે મોટી વ્યક્તિની ઉંમર હોય કે મિડ એજ ની કોઈ પણ વ્યક્તિ હોય કે યંગ, જ્યારે આવા સપ્લિમેન્ટ્સ વધારે પ્રમાણમાં લેવામાં આવે ત્યારે એ 100% નુકસાન કરે છે. માટે આવા સપ્લિમેન્ટ્સ લેવા હોય તો હંમેશા ડોક્ટરની અથવા તો કોઈ નિષ્ણાતની સલાહ લઈને જ લેવા જોઈએ. જી ચોક્કસથી ઋચાજી, આપ જે પ્રમાણે કહી રહ્યા છો તેના પરથી પેલું કહેવાતું નથી કે અતિ સર્વત્ર વ્યર્જતે, હંમેશા કોઈ પણ વસ્તુ કે કોઈ પણ જગ્યા પર જ્યારે અતિ આવી જાય છે ત્યારે તે નુકસાન જ પહોંચાડતી હોય છે, નુકસાન જ કરે છે. બિલકુલ બિલકુલ, કોઈ પણ પ્રકારે તે નુકસાન જ કરતી હોય છે. ત્યારે આપે જે પ્રમાણે કીધું કે આ બધા જે પોષક તત્વો છે તે વધારે પ્રમાણમાં લેવામાં જો આવે તો તે નુકસાન કરતા હોય છે, તો તે હેલ્થ પર કેવા કેવા નુકસાન કરતા હોય છે, મતલબ કે આ બધા જે પોષક તત્વો છે તેમાં કઈ કઈ સમસ્યાઓ સર્જાતી હોય છે, વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન, ચરબી, પાણી, આ બધી વસ્તુ જે છે તેમાંથી કઈ કઈ સમસ્યાઓ અથવા કઈ કઈ રોગોના જે લોકો છે તે ભોગ બનતા હોય છે? હા, હવે જ્યારે આપણે સૌથી વધારે જો કોઈ વસ્તુ આપણે નાના બાળકોની હું વાત કરું તો આપણે નાના બાળકોથી શરૂ કરી કે વાળનું જમાડવાની જે આદત હોય,
આઉટ ઓફ શું કહેવાય એને, એક ડર કે મારું છોકરું નબળું પડી જશે, તો માટે એને વધારે પડતું ખવડાવવાની આદત હોય ઘણી વખતે મમ્મીઓને દાદીઓને. અને ઘણા લોકોની એવી આદત હોય છે કે અમારા સગા, અમારા ઓળખીતા, અમારા વાલા અમેરિકા રહે છે ને, એમણે ત્યાંથી આ મલ્ટીવિટામિન મોકલી છે, એટલે આમાં અમારા છોકરાને આપીએ છીએ. પણ આ જ્યારે આનો અતિરેક થઈ જાય, જરૂર વગર, કારણ વગર, જાણ વગર જ્યારે આપવામાં આવે, ત્યારે આ વિટામિન્સ નો અને મિનરલ્સ નો આપણા શરીરની અંદર ભરાવો થઈ જાય, અને એ ભરાવો આપણું શરીર સહન ના કરી શકે. કારણ કે આ બધાની માત્રા એટલી બધી નથી હોતી ગ્રામમાં, કિલોમાં લેવાની આપણા શરીરને રોજે રોજ. તો જ્યારે એની માત્રા વધી જાય, ત્યારે અતિશય વધી જાય, ત્યારે નાના બાળકનું જે સ્કલ જે હોય છે એના એનું જે એના જે હાડકા હોય છે સ્કલના, એ એકદમ પોચા થવા માંડે. ઘણી વખતે આંખોમાં દેખાવાની તકલીફ થવા માંડે, અને મા બાપ એવું માની લે કે મારા બાળકની આંખ બગડી ગઈ છે, ડોક્ટર પાસે જઈને ચશ્મા કઢાવે, નંબર કઢાવે ને, પણ એવું ના સમજે કે આપણે કારણ વગર આટલી બધી જે મલ્ટીવિટામિનની ગમીના રૂપમાં ને ગળવાના રૂપમાં ને આપીએ છીએ, માર્કેટમાં આવે એટલે આપવું, એટલે આપવું એવું ના હોય. બાળકને જરૂર હોય તો અપાય, કે બાળક બરોબર જમતું ના હોય તો અપાય. એવી રીતે ઘણી વખતે એવું થતું હોય છે કે હાડકા આપણા શરીરમાં, આપણે ના કહીએ કે કળતર થયા કરે, એવું થયા કરે, ભૂખ ઓછી થઈ જાય બાળકોની. ઘણી વખતે ડિઝીનેસ, બાળક સુસ્ત થઈ જાય, અને ઘણી વખતે એવું થાય કે ડબલ વિઝન, બધી વસ્તુ બે બે દેખાય બાળક. તો આવા ઘણા બધા સિમ્પટમ્સ હોય છે જેને અમે હાઇપર વિટામિનોસિસ કહીએ છીએ. અને આવું જ્યારે બાળકને થાય, ત્યારે જે મા બાપની એવી આદત હોય કે બાળકોને વધારે પડતી વિટામિનની ગોળીઓ આપી દીધી, વધારે પડતા સપ્લિમેન્ટ્સ આપી દીધા, ત્યારે જો આવું કંઈ જોવા મળે તો તરત જ ચેતી જવું જોઈએ કે સૌથી પહેલા તો એડિશનલ સપ્લિમેન્ટ્સ બંધ કરી દેવા જોઈએ, અને પછી થોડો વખત જ્યાં સુધી એનું વોશઆઉટ થાય નહીં શરીરમાંથી, ત્યાં સુધી ધ્યાન રાખવું જોઈએ કે પછી બાળક નોર્મલ થાય છે કે નથી થતું, અને પછી જ ડોક્ટરની સલાહ પ્રમાણે નંબર કઢાવવાને આ બધું કરવું જોઈએ. એવી રીતે આપણે ચરબી વધારે લેવા, તો બધાને ખબર જ છે કે વધારે પડતી ચરબીનું શું પરિણામ આવે. એક એક એડલ્ટ વ્યક્તિને આખા દિવસની અંદર ખાલી 15 ગ્રામ ચરબીની જરૂર હોય છે, એટલે કે 3 ચમચી અથવા તો 1 ટેબલ સ્પૂન. પણ એના બદલે આપણે રોટલી પર પણ ઘી રેડીને ખાઈએ, શાકમાંથી પણ ઘીનો તેલનો લીરો બહાર આવવો જોઈએ, દાળની ઉપર તેલ તરવું જોઈએ, આ બધા જે શોખ છે એ બધું ન્યુટ્રિશનનો, નરિશમેન્ટનો વધારે પડતો ભરાવો જે ચરબી અને સ્થૂળતાના રૂપમાં આવતો હોય છે. પાણી વધારે પીવાથી તમે, આપણે કઈ ઉંમરમાં છીએ એના આધાર, એના પર આધાર છે કે પાણી આપણે કેટલું પીવું જોઈએ. પણ ઓન એન એવરેજ એક એડલ્ટ વ્યક્તિએ 3 લિટર થી 3.5 લિટર જેટલું પાણી પીવું જોઈએ. રહી વાત પ્રોટીનની, તો પ્રોટીન વધારે ખાવાથી નુકસાન 100% થતું હોય છે, પણ પ્રોટીન એક એવી વસ્તુ છે કે જે કુદરતી ખોરાકમાંથી ખાઈએ તો એક લિમિટથી ઉપર આપણે ખાઈ જ ના શકીએ. પણ એનો વધારો ક્યારે થાય કે જ્યારે આવી રીતે બાળ છોકરાઓ જીમમાં જઈએ છીએ, કે કોઈએ કીધું એટલે કે કઈ પણ કરીને પ્રોટીન સપ્લિમેન્ટ્સ ના પાવડરો દૂધમાં નાખી નાખીને લે, ત્યારે એ નુકસાન કરે અને શરીર ફૂલી જાય. જી ચોક્કસથી. રૂચાબેન, આપે જે વાત કરી કે ઘણા બધા એવા લોકો હોય છે જે બજારમાં વિટામિન્સની જે ગોળીઓ, પાવડર અથવા તો ઢગલાબંધ જે દવાઓ મળતી હોય છે તે ડૉક્ટરની સલાહ વગર જ જે આડેધડ લેતા હોય છે, અને આપે જે ઉદાહરણ આપ્યું કે મારા જે મિત્ર છે તે કોઈ જગ્યા પરથી આવ્યા છે અને તે દવા લઈને આવ્યા છે, ત્યાં બહુ સરસ દવા મળે છે, વિટામિન્સની દવા મળે છે અને તેનાથી સારું એવું શરીરને ફાયદો થશે, જેને કારણે ઢગલાબંધ જે વિટામિન્સની ગોળીઓ છે તે લોકો લેતા હોય છે. તો આપે જે પ્રમાણે વાત કરી કે આ બધી વસ્તુ ખૂબ જ ગંભીર સાબિત થતી હોય છે, અને જો તે વધારે પ્રમાણમાં લેવામાં આવે તો તે ખૂબ જે સમસ્યાઓ છે તે સર્જી શકતી હોય છે. ત્યારે આવી ઢગલાબંધ રીતે વિટામિન સી ગોળીઓ લેવી તે કેટલી યોગ્ય છે? જો કોઈ પણ વ્યક્તિ વ્યવસ્થિત, મેં કીધું એમ કે એક ટંક લંચમાં દાળ ભાત શાક રોટલી આને બેલેન્સ્ડ ફૂડ કહેવાય,
કંટ્રોલ્ડ એમાં, એટલે કે ધારો કે શાક વધારે, શાક ભાવ્યું એટલે હું બે રોટલી વધારે ખાઉં એવું ના હોવું જોઈએ, કે દાળ મને બહુ બહુ ભાવી એટલે હું બે ચમચી ભાત વધારે ખાઉં એવું નહીં. આપણા શરીરને જેટલી જરૂર હોય એટલું જ ખાવું જોઈએ. કંટ્રોલ્ડ અને બેલેન્સ ડાયટ જયારે હોય ત્યારે માણસને શરીરની જરૂરિયાતો 100% પૂરી થઈ જતી હોય છે. પણ એક ઉંમર પછી એ જયારે કોઈ વ્યક્તિ એક એનો 50 વર્ષનો પડાવ એનો પૂરો કરે પછી એના શરીરમાં મેટાબોલિઝમમાં ફરક, ના ક્રિયામાં ફરક આવી જતો હોય છે, એની ભૂખમાં ફરક આવી જતો હોય છે. ભૂખ જે એ જે એ વ્યક્તિ જે 25 વર્ષની ઉંમરે જેટલું ખાતી હોય એટલે 50 વર્ષની ઉંમરે ન ખાઈ શકે. ખોરાક ઓછો થઈ જાય પણ શરીરને સાચવી રાખવા માટેની જરૂરિયાત હોય તો એટલી ને એટલી જ. જ્યારે ખોરાક ઓછો થઈ જાય માટે આવા 50 વર્ષની ઉંમરની વ્યક્તિઓને સ્ત્રી અને પુરુષ બંનેની જુદી જુદી જરૂરિયાત હોય, તો એમની જરૂરિયાત પ્રમાણે મલ્ટીવિટામિનની ટેબ્લેટ્સ કે કોઈ મિનરલની, જેમ કે આયર્નની ટેબ્લેટ છે, કેલ્શિયમની ટેબ્લેટ છે, આ બધા મિનરલ્સ છે, વિટામિન્સ એ બી સી ડી ઈ વિટામિન્સ છે, તો આ વિટામિન્સ ની ગોળીઓ, મિનરલ્સ ની ગોળીઓ, વ્યક્તિની ઉંમર અને એના કઈ મેડિકલ કન્ડિશન્સ છે એને ધ્યાનમાં રાખીને ડોક્ટર અથવા તો કોઈ પણ ન્યુટ્રિશનિસ્ટ કે નિષ્ણાતની સલાહ પ્રમાણે અને એટલી જ માત્રામાં અપાવી જોઈએ. બિનજરૂરી કારણ વગરની કોઈ પણ વસ્તુ બજારમાં તો ઘણું મળતું, આપણા બજારમાં મળે છે એટલું જ અમેરિકામાં મળે છે ને એટલું યુરોપમાં મળે છે, કે અમેરિકાથી આવે એટલે કઈ સરસ જ હોય અને આપણે ત્યાં મળે છે બધું ખોટું જ હોય એવું નથી. એ એ આખું એટીટ્યુડ અને એ થોટ પ્રોસેસ જ બહુ ખોટી છે. હા, એ એ બિલકુલ યોગ્ય નથી અને એવું વિચારવું એ ન જોઈએ અને કરવું તો બિલકુલ ન જોઈએ. જી ચોક્કસથી. ઋચાજી, આપે જેમ પ્રમાણે આગળ વાત કરી કે જ્યારે આ પ્રોટીન્સ પાવડર લેતા હોય છે અથવા તો કસરત કરતી વખતે જ્યારે તેમને જીમમાંથી આવા પાવડર આપવામાં આવતા હોય છે અથવા તો વિટામિન્સની ગોળીઓ, જે કાર્યક્ષમતા, જે કાર્ય શ્રમ જે છે તે કર્યા વગર જ લેવામાં આવે તો નુકસાનકારક સાબિત થતી હોય છે, પરંતુ જ્યારે તે શ્રમ કર્યા બાદ આ બધી વસ્તુ લે છે તો તો શું તેને ફાયદો થતો હોય છે ખરા? હા, હવે જીમમાં જે લોકો વર્કઆઉટ કરવા જતા હોય અથવા તો જેમનું પ્રોફેશન સ્પોર્ટ્સ છે, કે જે લોકો જેમનું પ્રોફેશન ક્રિકેટ રમવાનું છે કે હોકી રમવાનું છે કે ફૂટબોલ રમવાનું છે કે બેડમિન્ટન રમવાનું છે કે કોઈ કુસ્તી કરતા હોય, કોઈ કબડ્ડી રમતા હોય, આ જે સ્પોર્ટ્સમાં જે લોકોનું પ્રોફેશન જ એ છે, કોઈ કોચ છે, કોઈ રમે છે, અને જે લોકો રેગ્યુલરલી જીમમાં જતા હોય છે, જેમણે પોતાના ઘરમાં જીમ બનાવી રાખ્યું છે, આ લોકોના મસલ્સ એટલે કે એમના સ્નાયુઓ મજબૂત હોવા અને મજબૂત રાખવા, આ બંને વસ્તુ બહુ જ જરૂરી છે. માટે એ લોકો જ્યારે આવા સપ્લિમેન્ટ પ્રોટીનના પાવડર લે છે ત્યારે એ લોકોએ પણ વન્સ અગેન નિષ્ણાતની સલાહ પ્રમાણે એટલી જ માત્રામાં લેવા જોઈએ. નિષ્ણાતની સલાહ વગર બિનજરૂરી જો વધારે લેવાઈ જાય તો પણ નુકસાન થાય અને ઓછું લેવાય તો પણ નુકસાન થાય. એટલે એની માત્રા, જેમ મેં કીધું કે કંટ્રોલ્ડ, એ બહુ જ જરૂરી છે. એ સમજીને દૂધ સાથે કે પાણી સાથે, કસરત પહેલા કસરત પછી, આ બહુ જ સમજીને એ લેવાવા જોઈએ. જી ચોક્કસથી. આપ જે કહી રહ્યા છો તે અત્યારના જે જીવનશૈલી જે છે તેમાં ખૂબ જ જે વિરુદ્ધ અસર છે તે થઈ રહી છે, કારણ કે આપે જે પ્રમાણે કીધું કે જેટલો શ્રમ થતો હોય તે પ્રમાણે જો વિટામિન્સ અને મિનરલ્સ અથવા તો આવા પ્રોટીન્સ પાવડર છે તે લેવા ખૂબ જરૂરી થઈ જાય સ્નાયુઓના મજબૂત કરવા માટે અથવા તો જે વિટામિન્સ મિનરલ છે તેની પૂર્તિ કરવા માટે, કારણ કે આપણે એટલું શ્રમ કરી રહ્યા છીએ. પરંતુ ઘણા લોકો એવા છે જે ઓફિસ વર્ક કરતા હોય અથવા તો તેઓ કોઈ પણ પ્રકારનું જે શ્રમનું કાર્ય છે તે ના કરવું પડતું હોય, તેમને મેન્ટલી કાર્ય કરવું પડતું હોય છે પરંતુ કોઈ શ્રમનું કાર્ય કરવું પડતું નથી હોતું, પરંતુ તેને જ્યારે પ્રોટીન્સ લેવામાં આવતા હોય છે અને તે ભરપૂર પ્રમાણમાં પ્રોટીન્સ લેતા હોય છે તો તે ખરેખર નુકસાનકારક હોઈ શકે, તો તેના વિશે માર્ગદર્શન આપશો. જે ઓફિસ વર્ક કરતા હોય જેને પ્રોટીન્સની ઓછી જરૂર હોય તો તેને કેટલું લેવું જોઈએ? હવે જે બેઠાડું જીવન, જે આપણે તમે જે વાત કરો છો એને બેઠાડું જીવન કહેવાય, સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, કે ખાલી ઓફિસમાં પણ બેસી રહે છે, ઘરમાં પણ કોઈ એવું ખાસ હલનચલન હોતી નથી અને કસરત પણ બહુ જોઈએ એવી કરતા નથી, થોડું ચાલે એટલું જ. પણ ફરીથી કે એ લોકોની ખાવા પીવાની આદત તો કેવી છે, જેમ કે મેં કહ્યું એમ કે ઓફિસમાં જતા હોય પણ ખાલી શાક રોટલી લઈને જતા હોય અને એમના એકેય ટંકના ખાવામાં, બ્રેકફાસ્ટ લંચ કે ડિનરમાં સફિશિયન્ટ પ્રોટીનની માત્રા ન હોય તો
તો આવા લોકોને અમે પ્રોટીન સપ્લિમેન્ટ આપતા હોઈએ છીએ, પણ એ પણ કયા કે જે રૂટીન બજારમાં રૂટીન લાઈફમાં લેવાતા પ્રોટીન સપ્લિમેન્ટ હોય એ ત્રણ પ્રકારના મળે. એક આપણે રૂટીન લાઈફમાં જે લેવા જોઈએ એ, એક જે હોસ્પિટલમાં પેશન્ટો એડમિટ હોય અને એમના માટે સ્પેસિફિક ફોર્મ્યુલા બનાવી હોય એ, અને એક જે જીમમાં જતા હોય અને એમના માટે જે સ્પેસિફિક ફોર્મ્યુલા બનાવી હોય એ. તો કયું લેવું એ પણ બહુ અગત્યનું છે અને શા માટે લેવું એ પણ બહુ અગત્યનું છે. કોઈ માણસ બેઠાડું હોય પણ એ દાળ એ ન ખાતું હોય ને કઠોળું ન ખાતું હોય ને ખાલી દૂધ પણ ખાલી ચા કોફીમાં જાય એટલું જ જતું હોય તો એના શરીરમાં પ્રોટીનની ઉણપ થઈ ગઈ કહેવાય, તો એમને પ્રોટીન સપ્લિમેન્ટ આપવા પડે. પણ જો એ વ્યવસ્થિત બધું ખાતા હોય અને એમનું શરીર જાડું હોય તો પછી અમે એના એને શરીરમાંથી ચરબી કાઢવા માટે અને ચરબીનું પ્રમાણ ઓછું અથવા તો નહીવત લેવા માટે એને પ્રોટીન અમે વધારે એને કઠોળ ખાવાની કે નાસ્તામાં ચણા ખાવાની કે દાળ વધારે પીવાની અમે સલાહ આપતા હોઈએ છીએ. પણ આ બધા કુદરતી સોર્સ ઓફ પ્રોટીન છે, સિન્થેટિક સોર્સ ઓફ પ્રોટીન નથી. સિન્થેટિક સોર્સ એટલે કે આજે ફોર્મ્યુલા પ્રીપેર્ડ ફોર્મ્યુલા જે બજારમાં મળતી હોય છે કે જે સીધું આપણે દૂધમાં કે પાણીમાં નાખીને પી જવાનું હોય છે એ સિન્થેટિક નથી હોતા, પણ એની અંદર જે પ્રોટીનનો બેઝ હોય છે એ કાં તો સોયાબીન હોય કાં તો વે પ્રોટીન હોય એટલે કે દૂધમાંથી હોય, પણ એની અંદર જે વિટામિન્સ જે ફોર્ટિફિકેશન હોય છે એ સિન્થેટિક હોય છે, એ નુકસાન કરે. કુદરતી ધારો કે આપણે આપણે પ્રોટીન એ વસ્તુ છે કે ધારો કે એક વાટકો તમે છોલે ખાઓ તો હું 100% કહી શકું છું કે તમે એની ઉપર બીજા 2 વાટકા છોલે નહીં જ ખાઈ શકો, કારણ કે પ્રોટીનથી પેટ તરત ભરાઈ જાય. એટલે જ્યારે આપણે કુદરતી સોર્સ લેતા હોઈએ ને ત્યારે એ કુદરત જ એનું પ્રમાણ નક્કી કરીને ત્યાં સ્ટોપ કરી જ દે, પણ એની ઉપરાંત જ્યારે 2 મીલની વચ્ચે આવું કશું વધારાનું લેવામાં આવે તો એ નુકસાન. જી ચોક્કસથી ઋચાજી, આપે ખૂબ જ સરસ માહિતી પોષક તત્વોના પ્રમાણને લઈને આપી તે બદલ આપનો આભાર. અને આજે આપે જે પ્રમાણે જાણ્યું કે પોષક તત્વોનું પ્રમાણ કેટલા પ્રમાણમાં જાળવવું જોઈએ અને જો આ પોષક તત્વોનું પ્રમાણ વધી જાય તો તે શરીર માટે ચોક્કસથી નુકસાનકારક સાબિત થઈ શકે છે. ત્યારે આવી નવી માહિતી સાથે નવા વિષય સાથે ફરીથી મળશું. ત્યાં સુધી આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.